નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હાલ મિત્રો, હિમાચલ પ્રદેશમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં રોપવેમાં દુર્ઘટના સર્જાઈ છે. રોપવેમાં દુર્ઘટના સર્જાતા તેમાં 11 પણ વધારે લોકો ફસાયા હતા. 5 કલાકની સખત મહેનત બાદ બધાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ રોપવે 5 કલાકથી વધારે સમય સુધી હવામાં લટકી રહી હતી. આ રોપવેના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન શિમલા અને ચંદીગઢ નેશનલ હાઈવે પર ટ્રાફિકને રોકવામાં આવતા બંને બાજુ મોટી મોટી વાહનોની કતાર લાગી હતી. હાલ એવી જાણકારી મળી રહી છે કે હિમાચલના પ્રવેશ દ્વાર પાસે લગભગ 800 મીટર દૂર પહાડી પર એક હોટલ છે અને આ હોટલ પર જવા માટે લોકોને રોપવેથી જવું પડે છે. અને સોમવારે લગભગ 11 વાગે આ રોપવેમાં 11 પણ વધારે લોકો બેઠા હતા અને આ ટ્રોલી અડધે પહોંચી હતી અને ટેકનિકલ ખામીને કારણે તે ત્યાં જ અટકી ગઈ હતી. જ્યારે આ વાતની જાણ પ્રશાસનને થઈ હતી ત્યારે NDRFની ટીમ પણ ત્યાં દોડી આવી હતી અને તરત જ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. કેટલાક લોકોને દોરડીના સહારે નીચે ઉતારવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક લોકો વૃદ્ધ હોવાને કારણે દોરડાને સહારે નીચે ઉતરી શકે તેમ હતું નહીં. માટે NDRFની ટીમને તેમને બચાવવા માટે 5 કલાકથી પણ વધારે સમય લાગ્યો હતો. હાલ 11 જણાને સુરક્ષિત નીચે ઉતારી દેવામાં આવ્યા છે. હાલ આ બધા જ લોકો ગભરાયા છે, માટે તેમને નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તેમની તપાસ કરવામાં આવી રહી છે. તો બસ મિત્રો, મારા વિડીયો માટે આટલું જ.